जेतपुर में सरकार की ढीली नीति ने कारण लोग हैरान परेशान थई रहा है। जेतपुर धोराजी ने जोड़ता रोड और ओवरब्रिज काम पांच वर्ष थी अधूरू होवाथी लोग हैरान थई रहा है, जेथी ओवरब्रिज और रोड काम तात्कालिक पूर्ण थाय तेवी लोग मांग करी रहा है। रेलवे द्वारा अहियां ओवरब्रिज तो बनावी देवामां आव्यो छे, परंतु आ ब्रिज ने जोड़ता बन्ने तरफ रोड बनतो नथी, जेथी अहियां मोटा वाहनोनो प्रवेश पण बंद छे। साथे ज अहियां ट्रेननी अवरजवर वधु होवाथी कलाको सुधी फाटक बंद रहे छे, जेथी ट्राफिकनी समस्या सर्जाय छे, जेना कारणे एम्ब्युलन्स जेवा वाहनो पण ट्राफिकमां फसाई जाय छे। ओवरब्रिज तो बनी गयो छे, परंतु ओवरब्रिज ने जोड़ता रोड बनावामां नगरपालिका अने मार्ग मकान विभाग आ बाबते तद्दन नीरस जोवा मळी रह्या छे। आ पांच वर्ष थी ब्रिज नु काम बंद छे, फाटके बे बे कलाक सुधी बंद होय छे, अहीं बहु ट्राफिक जाम थई जाय छे। आमां क्यारेक दवाखाने जवुं होय ने त्यारे बहु तकलीफ पड़े छे अमारे। હવે આ બ્રિજનું કામ જલ્દી જલ્દી કામ ચાલુ કરાવો, મહેરબાની કરીને સરકારને કહીને, તો અમારું કામ ચાલુ થાય। આ રસ્તો બંધ થઈ ગયો છે, અહીંયા ટ્રાફિક એવડું જામ થાય છે રોજ, અને ગાડીમાં લગ્ન બહાર હોય ત્યારે બહુ ટ્રાફિક જામ થઈ જાય છે, કલાક કલાકે બહાર નીકળવાનું થાય છે, અને દવાખાનામાં તો બહુ સખત તકલીફ પડે છે અમને। આ ફાટક બંધ હોય ઓછી દવાખાને જવાનું થાય તો શું ખાતર ભરીને પબ્લિક હેરાન થાય છે। ફાટક 8-10 આખો દિવસ બંધ થાય છે, રોડ બની ગયેલો છે, ઉપરનું ગુલ્લ્યું બની ગયેલો છે। આટલી હોસ્પિટલ કે કોઈને જવું હોય, હમણાં બે દિવસ પહેલાં અમે સંબંધીને હોસ્પિટલ લઈ જતા હતા તો એક કલાક સુધી ફાટક બંધ હોય, સ્કૂલો આટલી છે, આ રોડનું કામ હું કામ નથી થતું, સરકાર શું કરે છે, આ તંત્ર શું કરવા માંગે છે, મુશ્કેલી કેવડી પડે છે, આવું હાલે? રેલવે ઓવરબ્રિજનું કામ છે, એમાં જે તે વખતે રેલવે વિભાગ દ્વારા એમના હસ્તકની કામગીરી કરવાની હતી, ત્યારબાદની કામગીરી રાજ્ય સરકાર દ્વારા આરએનબી સ્ટેટને સોંપવામાં આવેલી હતી, અને એની જે ડિઝાઇનને તૈયાર કરી આરએનબી સ્ટેટને મોકલવામાં આવેલી હતી, પણ એના ટેકનિકલ સેન્કશન દરમિયાન ક્યાંક ને ક્યાંક ઇસ્યુ આવતા માનનીય આપણા ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયા દ્વારા અઠવાડિયા પહેલાં જ આ બાબતે ગાંધીનગર રજૂઆત કરી, અને જે કાંઈ પ્રશ્નો હતા એ બધાય પ્રશ્નો જયેશભાઈના પ્રયાસોથી સોલ્વ થઈ ગયા છે। હવે ટૂંક સમયમાં જ આની તાંત્રિક અને વહીવટી મંજૂરી મળી જશે, અને આખું કામ છે એ આરએનબી સ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવનાર છે, એટલે વહેલામાં વહેલી તકે આ કામગીરી શરૂ થઈ જશે। રોડ ઉપર જે રેલવે ટ્રેક આવેલો છે ત્યાં એક ઓવરબ્રિજનું કામ શરૂ છે, છેલ્લા પાંચ વર્ષથી આ ઓવરબ્રિજનું કામ ચાલુ છે અને ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યું છે। ઓવરબ્રિજ તો તૈયાર થઈ ગયેલો છે, પણ તેમને જોડતો બંને તરફ રોડ ઉપરનો જે રોડ છે તે બનાવવામાં નથી આવ્યો, તેને લઈને રાહદારીઓને ખૂબ મોટી મુશ્કેલીઓ છે પડી રહી છે। આ રોડ ઉપર એક રેલવે ટ્રેક આવેલો છે અને ટ્રેકને તે અવારનવાર છે ટ્રેન નીકળતા બંધ કરવામાં આવે છે, જેને લઈને અહીંયા ખૂબ મોટો ટ્રાફિક જામ થઈ જાય છે અને રાહદારીઓને કલાક સુધી અહીંયા રાહ જોવી પડે છે, અને જેથી તેમને તેમનો સમયની બરબાદી પણ થાય છે। આ રોડ શા માટે નથી બનાવી રહ્યો તે પણ એક મોટો પ્રશ્ન છે। લોકોએ અવારનવાર રજૂઆત કરેલી છે કે આ ઓવરબ્રિજ અને રોડનું કામ છે તાત્કાલિક પૂરું કરવામાં આવે, સાથે જોવા જઈએ તો આ રોડ ઉપરથી શહેરમાં મોટા વાહનોને પણ પ્રવેશબંધી કરવામાં આવેલી છે, જેથી જે મોટા વાહનો જે શહેરમાં પ્રવેશે છે તેમને ખૂબ મોટું લાંબુ ચક્કર લગાવવું પડે છે અને ખૂબ મોટી મુશ્કેલી પડે છે। ત્યારે પ્રશ્ન એ છે કે આ તાત્કાલિક આ રોડને બનાવી અને આ ઓવરબ્રિજનું કામ પૂરું કરી અને આ રોડ શરૂ કરવામાં આવે, આમ છતાં પણ તંત્રને જ્યારે લોકોએ અવારનવાર રજૂઆતો કરેલી છે પણ આમ છતાં પણ તંત્રને કાને આ લોકોની ફરિયાદ કોઈ પણ રીતે સંભળાતી નથી અને તંત્ર આ કામ છે શરૂ કરતું નથી। ત્યારે જોવાનું રહ્યું કે આ કામ કોના ઇશારે બંધ કરવામાં આવેલું છે તે પણ એક મોટો યક્ષ પ્રશ્ન છે। લોકોની સુખાકારી અને લોકોના સરળતા માટે આ રોડ તાત્કાલિક બનાવવામાં આવે તેવી લોકોની માગણી છે। યોગેશ ધારૈયા, વીટીવી ન્યૂઝ, જેતપુર।